हे एवरीवन, वेलकम टू टारगेट जीपीएससी। टारगेट जीपीएससी वन स्टॉप सॉल्यूशन छे तमारी तमाम वर्ग एक थी लेने वर्ग त्रणनी तमाम तैयारी माटेनी। तो खास करीने आपणी आ यूट्यूब चैनलना तमाम वीडियो जोईने जो योग्य लागे छे तो एने सब्सक्राइब करवानो अचूकपणे भूलशो नहीं। वीडियो तमारा बधा ज मित्रोने तमारा बधा ग्रुपमां खास शेर करजो। शा माटे तमारे आपणी आ टारगेट जीपीएससी जे यूट्यूब चैनल छे एना परथी भणवुं जोईए। तो एवुं तो शुं छे साहेब, तो याद राखजो હું પોતે એટલો એક્સપિરિયન્સ ધરાવું જેથી કરીને તમે લોકો ટ્રસ્ટવર્ધી બની શકો, બરાબર? હું ટ્રસ્ટવર્ધી તમારી માટે બની શકું। મારું નામ હર્ષલ જૈન અને 4.5 વર્ષ કરતાં પણ ઉપરનો એક્સપિરિયન્સ છે હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 3 વર્ષ કરતાં વધારે એક્સપિરિયન્સ છે રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં, જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, 2 વખત ક્લિયર છું પ્રિલિમિનરી, 2 વખત મેઇન્સમાં એપિયર થયો છું, આઈસીઆઈસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું, અને બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ એન્ડ ક્લર્ક 2022 છે તે પણ હું અહીંયા ક્લિયર છું। એટલે મને વર્ગ 1, 2, 3નો પણ એક્સપિરિયન્સ છે અને બધી જ પ્રકારની પરીક્ષાનો મને એક્સપિરિયન્સ હોવાથી તમે લોકો ખાસ કરીને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જેટલા પણ વિડીયો પડે છે બધા જ વિડીયો તમે ખાસ જુઓ। હે એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી। ટાર્ગેટ જીપીએસસીના કરંટ અફેર્સ સેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। એકચ્યુઅલમાં હું બહાર હતો એટલા માટે સવારે 9 વાગે લેક્ચર નહીં અપલોડ થઈ શક્યો, એટલા માટે હવે અપલોડ કરું છું। દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ જોઈ લેવાનું છે અને આપણે આપણી આ વેબસાઇટ ઉપર ડેઇલી પર્પઝ ઉપર તમને દૈનિક કરંટ અફેર્સ, દૈનિક ઇતિહાસ, પછી દૈનિક અંગ્રેજી શબ્દ ભંડોળ, સમાનાર્થી વિરુદ્ધાર્થી, તલપદા શબ્દ બધું જ આપીએ છીએ। તમે લોકો ખાસ કરીને આપણી આ વેબસાઇટને ફોલો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો મારું નાનું એકનું ઇન્ટ્રોડક્શન તમને ખબર જ છે, અહીંયા મારું નામ હર્ષલ જૈન અને 5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ અને નાની એકેડમી પર 4.5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી પોતાનો સમય આપી રહ્યો છું। અને મેં ઇતિહાસ, વારસો, બંધારણ, ગણિત, તાર્કિક કસોટી વિષયનું ઊંડાણપૂર્વક છે તે પરીક્ષાલક્ષી જ્ઞાન આપીને મારાથી હજારો વિદ્યાર્થી મિત્રોએ સરકારી નોકરી મેળવીને સ્વપ્ન સિદ્ધ પણ કર્યું છે। તો આજે જ જોડાવો મારી સાથે અને તમારી ઝડપથી સફળતા મેળવો, મારી પ્રોફાઇલને ફોલો કરી લો અને એની એકેડમીમાં અને મારી ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જાઓ, કારણ કે ત્યાં તમને મટીરિયલ છે, મારી વેબસાઇટનું ડેઇલી જે કન્ટેન્ટ મુકાય છે એની લિંક ડેઇલી પર્પઝ ઉપર અહીંયા પહેલાં આવતી હોય છે, તો તમારે અહીંયા લાભ લઈ લેવો। અને નાની એકેડમી પર કોઈ પણ સબસ્ક્રિપ્શન કરવું છે તમારે કોઈ પણ કેટેગરીમાં, મારો કોડ ટાર્ગેટ જીપીએસસી તમે યુઝ કરી શકો છો। તો 27 ફેબ્રુઆરી 2023ના કરંટ અફેર્સને આપણે વાત કરી લઈએ સ્ટેટિક જીકે સાથે। વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક 2022 જાહેર, જેમાં ભારત 37મા ક્રમે આવ્યો છે, રાઈટ? ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશન સમિટ 2022નું નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। નવી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે વિનયકુમાર સક્સેના, ચીફ મિનિસ્ટર છે અરવિંદ કેજરીવાલજી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે મનીષ સિસોદિયાજી, બરાબર? તો આ આપણું બીજું આજનું કરંટ અફેર્સ I2U2 સમિટ, બરાબર? પશ્ચિમ એશિયામાં નવી કોડ બનાવવામાં આવી રહી છે લેટેસ્ટની અંદર। ચોથું છે 2020-21 મહિલા શ્રમ દળની ભાગીદારી વધીને 25.1% થઈ છે। નેક્સ્ટ 5 નંબરનું કરંટ અફેર્સ જોવા જઈએ આપણે, શ્રીમતી જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ પામ્યા છે, રાઈટ? તો એક આપણ ડેટા યાદ રાખીશું। નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે કે જેને બાલિકા પંચાયતની શરૂઆત કરી, બરાબર? જેને બાલિકા પંચાયતની શરૂઆત કરી। ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલજી છે આચાર્ય દેવવ્રતજી, આના જીકે જોઈ લઈએ નાગેશ્વર મંદિર, સોમનાથ મંદિર, મરીન વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, પછી નળ સરોવર પક્ષી અભયારણ્ય, કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય, સરદાર સરોવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, પોરબંદર તળાવ વન્યજીવ અભયારણ્ય ફેમસ છે, તો આપ લોકોએ આને ધ્યાનમાં રાખવાનું થાય। નેક્સ્ટ ડેટામાં જઈ રહ્યા છે આપણે આગળ તરફ, વડાપ્રધાને ગુજરાતના પંચમહાલમાં પાવાગઢ ટેકરી ઉપર આવેલા કાળકા માતાના મંદિર છે એના પુનઃવિકાસિત માટે ઉદ્ઘાટન કર્યું છે। ફરીવાર ગુજરાતના જીકે તમારી સામે અહીંયા આવ્યા છે, તમે લોકો રીડ કરી લો, કારણ કે મેં ઓલરેડી તમને આ ચલાવી દીધા છે, રાઈટ? ફટાફટથી રીડ કરી લો, આપણે આગળ વધીએ, 30 સેકન્ડ આપું છું રીડિંગ કરવા માટે। નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2022 અને ક્વિઝ સ્પર્ધા શરૂ કરી છે। કેમ્પ ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટે ભારત અને દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ પ્રાદેશિક એરપોર્ટનો ખિતાબ જીત્યો છે। હાઈવે મંત્રી નીતિન ગડકરી દ્વારા તાજેતરમાં નવા વિચાર અને ટેકનોલોજી માટે ઇનોવેશન બેંકની સ્થાપના કરવાનું સૂચન
કરવામાં આવ્યું છે. 23 જૂને બીજિંગમાં 14મી બ્રિક્સ સમિટ યોજાઈ, રાઈટ? બ્રિક્સ સમિટ છે તે યાદ રાખીશું આપણે. ટાર્ગેટ જીપીએસસી ટીજી વેબસાઇટ. શા માટે તમારે આપણે આ વેબસાઇટને રોજે રોજ દિવસમાં 3 વાર જોવી જોઈએ? વીકલી કરંટ અફેર્સ તમારી માટે આવી રહ્યો છે, ડેઈલી કરંટ અફેર્સ, ધ હિન્દુ વોકેબ્યુલરી તમારી માટે આવી રહ્યું છે, જોડે તમને મંથલી કરંટ અફેર્સ પણ મળશે, જોડે તમને સરકારી પરીક્ષાને લગતું મટીરિયલ પણ મળવાનું છે, બરાબર, અને સરકારી પરીક્ષાને લગતી માહિતી પણ મળશે, મોક ટેસ્ટ પેપર સિરીઝ પણ તમને મળવાની છે. તો તમારે કેમ ઇગ્નોર કરવું છે? કોઈ પણ તમને સારી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ મળતી હોય તો શું કામ તમારે એને ના જોવી જોઈએ? જોઈ લો, વીકલી કરંટ અફેર્સનો તમે ખાલી ચાર્ટ જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે. વીકલી કરંટ અફેર્સમાં જો આટલી બધી વસ્તુ છે, ટાઇટલ વાઇઝ તમને અહીંયા મેં પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કર્યો છે. જુઓ, એક સેક્શન વાઇઝ રાજ્ય, આંતરરાજ્ય, બરાબર, આંતરરાષ્ટ્રીય, પછી રાષ્ટ્રીય, સંરક્ષણ છે, બરાબર, નિમણૂક છે, રાજીનામા, અને રોજના કરંટ અફેર્સમાં ટાઇટલ નથી પણ રોજના કરંટ અફેર્સમાં આટલા પોઈન્ટને આવરી લેવામાં આવે છે, રાઈટ? ખાસ કરીને આપણી આ વેબસાઇટને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અને પિન કરેલી કમેન્ટમાં પણ આ લિંક અવેલેબલ છે, ત્યાંથી તમે આ વેબસાઇટને જુઓ. જજ કરણ આપણી હર્ષલ જૈન સર ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જાઓ. જય સોમનાથ. સરકારે અગ્નિપથ યોજના માટે વય મર્યાદા, બરાબર, વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી છે, રાઈટ? 23 જૂન 2022ની અંદર પૃથ્વીબી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું. તાજેતરની અંદર એશિયન ડેવલપમેન્ટ બેંક અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે $143 મિલિયનના નીતિ આધારિત લોન ઉપર કરાર કરવામાં આવ્યો છે. હેડક્વાર્ટર છે માંડાલ્યુ યોંગ, ફિલિપાઇન્સ, પ્રેસિડેન્ટ છે માસાત્સુગુ આસાકાવા અને મેમ્બરશિપ છે એની અંદર 68 કન્ટ્રીઓની. શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સભ્ય દેશોની બોર્ડર સર્વિસના વડાઓની 8મી બેઠક ભારતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તો જુઓ, શાંઘાઈ કોર્પોરેશન ઓફ ઓર્ગેનાઇઝેશન છે એનું હેડક્વાર્ટર બીઝિંગ ચાઇના. ફાઉન્ડેશન થયું છે 15 જૂન 2001. ફાઉન્ડર્સ છે ચાઇના, રશિયા, કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તઝિકિસ્તાન, રાઈટ? IBBI રેગ્યુલેશન 2017માં સુધારા કરવામાં આવ્યા. કેશ નામની એક એપ્લિકેશન, કેશ નામની કંપની છે. વોટ્સએપ ક્રેડિટ લાઇન સેવા તાજેતરમાં શરૂ કરવામાં આવી છે. અદાણી ટ્રાન્સમિશનની $700 મિલિયનની લોનને ગ્રીન લોન ટેગ મળી છે. આરતી પ્રભાકરને અમેરિકાના રાષ્ટ્રપતિના વિજ્ઞાન સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ 1994 પછી પ્રથમ વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકને આઈપીઓ માટે સેબીની મંજૂરી મળી છે. તાજેતરમાં ફિફા અંડર 17 2023 મહિલા વર્લ્ડ કપનું આયોજન પેરુમાં કરવામાં આવશે. તો આ આપણા આજના કરંટ અફેર્સ છે જે મેં તમને અહીંયા કીધા. આજના આપણા કરંટ અફેર્સ મેં તમારી સાથે અહીંયા ડિસ્કસ કર્યા. આજનો આ કરંટ અફેર્સ આપ લોકોને કેવો લાગ્યો જરૂરથી ફીડબેક કરજો. અને આપણા કરંટ અફેર્સ સિવાય તમને બીજું અહીંયા શું મળે છે, બરાબર, કરંટ અફેર્સ સિવાય બીજું શું મળે છે હું તમને બતાવી દઉં. અને 15મી જે બ્રિક્સ સમિટ છે ને એ યોજાવાની સાઉથ આફ્રિકાની અંદર ડર્બન ખાતે, તો એક એ પણ ડેટા યાદ રાખીશું આપણે. 14મી તો યોજાઈ ગઈ, 15મીની યાદ રાખજો. 15મી જે 2023ની અંદર યોજાશે તો એ છે આફ્રિકા, સાઉથ આફ્રિકાના ડર્બન ખાતે, રાઈટ? તો આપણા આ જે વેબસાઇટ છે એના પર શું મળી રહ્યું છે આપ લોકોને? તો જો આપણા આ વેબસાઇટ ઉપર તમને મળી રહ્યું છે ડેઈલી હિન્દુ વોકેબ્યુલરી સાથે ડેઈલી કરંટ અફેર્સ, બરાબર, વીકલી કરંટ અફેર્સ. જો વીકલી કરંટ અફેર્સ પણ જો તમે એના પર જેવું ટીક કરશો ને અને અહીંથી બંધ કરી દેવાનું, એટલે પછી તમારે અહીંયા જોવા મળશે ટોટલી બધી જ વાતો. જો આટલા બધા પોઈન્ટ છે તમારી માટે ડિસ્કસ કરીને મૂક્યા છે મેં અહીંયા, લગભગ 80 કરતાં પણ વધારે કરંટ અફેર્સ છે, 84 જેટલા, જે મેં ડિસ્કસ કર્યા છે મારા બ્લોગ ઉપર, બરાબર, કે આપણી આ વેબસાઇટ ઉપર તમને ડેઈલી પર્પઝ માટે એક ટોપ કન્ટેન્ટ મળી રહે એના માટે મારા મહત્તમ પ્રયત્નો છે. તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણા આ બ્લોગને ફોલો કરવાનું અને આપણી આ યુટ્યુબ ચેનલ ટાર્ગેટ જીપીએસસીને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવાની, કારણ કે આના પર જ તમને તમામ પ્રકારની તૈયારી થઈ શકે છે. એના માટે અમારા તમામ પ્રયત્નો ચાલુ છે તમને મેક્સિમમ ડેટા આપવાનો, અને બુક્સ અને મટીરિયલ અહીંથી અપલોડ કરીશું આપણે અહીંયા ચોક્કસથી, જેથી કરીને તમે લોકો પણ છે તે બુક્સ અને મટીરિયલ ડાઉનલોડ કરીને ભણી શકો છો. ડન, ચલો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, અને ચેનલ ઉપર નવા છો તો ચેનલનું કન્ટેન્ટ ગમ્યું, તમને અમારો પ્રયાસ ગમ્યો, એ પ્રયાસ બદલ છે આ ચેનલના સબસ્ક્રિપ્શન બટન એટલે કે સબસ્ક્રાઇબ બટન ઉપર ટિક કરી લેવાનું અને પેલા બેલ આઇકન ઉપર ટિક કરી દેવાનું, જેથી મારા નવા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. જય સોમનાથ, બાય, ટેક કેર.